સાવલીમાં ધારાસભ્યના 15 વર્ષના વિકાસ કાર્યોને બિરદાવી અભિવાદન કાર્યક્રમની તડામાર તૈયારીઓ. આગામી સોમવારે સાવલી ડેસર પંથકના કાર્યકરો હોદ્દેદારોએ સાવલીના ધારાસભ્યના કાર્યકાળમાં કરાયેલ વિકાસ કાર્યો અને અનેક સામાજિક કાર્યોને યાદ કરી બિરદાવા સાવલી પોઈચા ચોકડી પાસે અભિવાદન કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરાયું, જેની તૈયારીઓ ચાલી રહી છે અને જે અનુસંધાને કાર્યકરોની મીટિંગ યોજાઈ હતી. સાવલી 135 વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતન ઇનામદારના ધારાસભ્ય કાળમાં સાવલી ડેસર તાલુકા અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યના સતત પ્રયત્નથી સરકારના વણથંભી વિકાસ યાત્રામાં અગ્રેસર રહ્યો છે. જેમ કે ડેસર તાલુકામાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ખેડા આણંદ જિલ્લાને જોડતો મહીસાગર પરનો નવો બ્રિજ, સાવલી ખેડૂતલક્ષી મહીસાગર પર કરોડોના ખર્ચે આડબંધ જેવા અનેક નાના મોટા પ્રોજેક્ટ પર અનેક થયેલ અને ચાલુ કામો સહિતના તાજેતરમાં 600 ઉપરાંતનું ઇનામદાર પરિવાર અને કરેલ કન્યાદાન જેવા અનેક સમાજ ઉપયોગી કામગીરીને બિરદાવા સાવલી ડેસર તાલુકાના કાર્યકરોએ ભારે ઉત્સાહથી મન બનાવી આગામી 18 તારીખે સોમવારે સાવલીની પોઈચા ચોકડીના મેદાનમાં ભવ્ય અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિમાં ધારાસભ્ય કેતન ઇનામદારનું ભવ્ય અભિવાદન કરાશે. સાથે સાથે કમલેશ બારોટ, કાજલ મહેરિયા અને પારુલ રાઠવા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હોય તેની તૈયારીઓ પણ પંથકમાં જાહેર પ્રજાને આમંત્રિત કરતા હોર્ડિંગ્સની ચાલી રહી છે તૈયારીઓ, જેની ચર્ચા માટે કાર્યકરોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિવાદન સમારોહ શા માટે કરવો જોઈએ? તો 2012 થી અત્યાર સુધી ધારાસભ્ય તરીકે એમણે જે વિકાસ ગાથાના કામો કર્યા છે એ આપણી આંખોને લાગી વળગે એવા કામો છે. સાવલીની જનતા જણાવદર, ડેસરની જનતા જણાવદર, વડોદરા ગ્રામ્યની જનતા જણાવદર આજે એમને મન મૂકીને પ્રેમ આપી રહ્યા છે. દાખલા તરીકે વિકાસના કામ હોય તો ડેસરમાં સ્પોર્ટ યુનિવર્સિટી હોય, રણિયા શિવરા બ્રિજ હોય, સમલાયા રેલવે ફાટકનો બ્રિજ હોય, પાણીની ટોકી હોય, સંપ હોય, ફોર વે રોડ હોય, અનેક વિકાસના ગાથાઓ કામ છે. હું જેટલા વર્ણન કરું એટલા ઓછા પડે એટલી વિકાસ ગાથા છે. તારે આ વિકાસ ગાથાનો વણથંભી જે હરણફાળ વિકાસ છે સતત ચાલતો રહે, પણ જનતા સાવલીની જનતા જણાદર વિશે, અનેક સમાજો વિશે, અનેક જ્ઞાતિઓ સાથે મળીને એમનો સન્માન સમારંભ ફૂલહારથી મોટા વિશેષ સ્ટેચ્યુ કંઈ ને કંઈ મોમેન્ટ આપીને સ્વાગત કરવું છે એવો એક વિચાર આવ્યો હતો. અને એના અનુસંધાનમાં તારીખ 18/4/2022 રોજ પોઈચા ચોકડી ભાટિયા સ્ટેડિયમમાં અમે આ કાર્યક્રમ સૌ વડીલો ભેગા ભળીને રાખ્યો છે. અને આ કાર્યક્રમમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ બનાવવા જઈ રહ્યા છે, ત્યારે અમે ગુજરાતના લોકપ્રિય ગાયિકા કાજલબેન મહેરિયા, કમલેશભાઈ બારોટ અને પારુલબેન રાઠવા આ કાર્યક્રમમાં સહભાગી થવાના છે. અને ફરી એકવાર જોરદાર અમે તાલુકામાં આ એક સ્વાગતના અવિરતપણે આગળ ધપાવવાના છીએ. એ અનુસંધાનમાં આ સૌ અમે આ ચર્ચા વિચારણા કરવા માટે ભેગા થયા હતા.